હમણાં એક દિવસ એક મચ્છર ચિંતા માં બેઠો, બોલો. બીજા મચ્છરે કીધું કે તારે કેમ આટલી બધી ચિંતા? તો કે મને યાર સમજાતું નથી. કેમ? તો કે આ ફૂલદાનીમાં ફૂલ છે, હાબુદાનીમાં હાબુ છે, અને મચ્છરદાનીમાં મારા દીકરા માણા કરી ગયા. આપણું વેઠાણ પચાવી પાડ્યું. પ્લેનમાં હમણાં એક ભાઈ જતા હતા, ઓર એસ્ટેસ આવી, પૂછ્યું કે જમવાનું શું લાવું? તો કે બાજરાના રોટલા, ભરેલા રીંગણા, ખીચડી, ઘટી, અથાણું, રાયતું, ડુંગળી, કેરીની કચુંબા. ઓર એસ્ટેસ કે આ પ્લેન છે, સમાજવાળી નથી. તો શું કામ પૂછેશ ભાઈ, જમવાનું શું લાવું? તો કે વેજ કે નોન વેજ ઈ પૂછી. તમે અહીં ભરેલા રીંગણા ને ક્યાં, અહીંયા હું આ પાછળ ભઠી હાલે. હા, એક ભાઈ બીજાને કે મારી પાસે કોઈ વાતની કમી નથી, બધું છે, જબરી કંપની છે. હા, ઘેરે તેજુરીમાં 25-50 લાખ પડ્યા હોય. અરે, રૂપિયા બહાર પણ કેટલાય દીધેલા છે, તારી પાસે છે કાંઈ? બોલો કે તારી પાસે જે બધું છે એની ડુપ્લિકેટ ચાવી મારી પાસે છે. તે કોને આપ્યા છે? એના સરનામાય છે. પછી કે બીજું શું જોયા? તારું છે એ આપણું છે ને, મારું તારું આપણે કોઈ દી કરતા જ નથી. હા, એક ભાઈ બ્લડ બેંકમાં ગયો. બ્લડ બેંકમાં જઈને કે એક બોટલ લોહી આપો. તો કે ક્યુ ગ્રુપ? ઈ કે ગ્રુપની કાંઈ જરૂર નથી, ગમે એ હાલ છે. અરે કે ગ્રુપ વિના થોડું લોહી દેવાય? તો કે ભાઈ લોહી ચડાવવું નથી, લવ લેટર લખવું હોય. હું હાંસી કા દેવા રહ્યા ને, તો પોતાનું લોહી કાઢે તો લેટર લખાઈ જાય, ઈ બે પાન. અમુક અત્યારના જે યુવાનો છે એને બાળપણથી સીધું ગડપણ, યુવાની અદ્રશ્ય થઈ ગઈ. નકે જુવાનીમાં એક કાંઈક અલગ મસ્તી હોય છે, એક બાળપણની એક મસ્તી હોય છે. બાળકો અત્યારે ક્યાં કોઈ નવરા, હજી તો જન્મ થાય ત્યારે નામ લખાઈ આવે નિશાળમાં, ભણવા બિહાડી દેવું. એટલે કીધું એને રમવા દો. આ ધૂળ ખાય ને છોકરા, તો એ ધૂળ ખાવાથી બાળકનો વિકાસ થતો હોય. અમુક ઉંમરે જ નાનું છોકરું ધૂળ ખાય, પછી કોઈથી પાપાએ ગોઠણીએ પછી મૂઠી પછી ખાધી. આ કુદરતી હોય છે. છોકરું ચાર પગે હાલે તો એ રૂડું લાગે, છોકરું તોફાન કરે તો એ સારું લાગે, છોકરું રોતું હોય રાયડું નાખી નાખીને તો રોવે છે એમ ન સમજવું, રિયાઝ કરતું અવાજની ક્વોલિટી સારી થાય. હા, અને અમુક અમુક તો પછી બહુ છોકરું રોવે ને પછી પોતે રોવા માંડે, પછી છોકરું સાનું રહી જાય કે હવે મમ્મી સંભાળી લે. જૂની ગાડીની હરાજી થતી, બોલો, માણસોનું ટોળું થઈ ગયેલું. એક કે 1 લાખ રૂપિયા, બીજો કે 2 લાખ, ત્રીજો કે 3 લાખ. એક ભાઈ ઉભા રહી ગયા, એટલે કે ભાંઠા જેવી ગાડી 3 લાખે હરાજી પૂગી, આમાં એવું શું છે? એક જણો કે આ ગાડીનું 10 વાર એક્સિડન્ટ થયું, એમાં પત્ની જ મરી જાય. તો કે આપણા 8 લાખ. હા, હમણાં એક ભાઈ હોન્ડા લઈને નીકળો, પોલીસ વાળો કે લાયસન્સ બતાવો. તો કે લાયસન્સ નથી. તો કે લાયસન્સ કટવી લેવાય ને? તો કે લાયસન્સ કટવા ગયો ને તો ચૂંટણી કાર્ડ માંગ્યું. તો કે ચૂંટણી કાર્ડ કઢાવી લેવાય ને? કે ચૂંટણી કાર્ડ કઢાવવા હું ગયો હતો તો એને રેશન કાર્ડ માંગ્યું. તો કે રેશન કાર્ડ કઢાવી લેવાય ને? કે રેશન કાર્ડ કઢાવવા ગયો તો લાયસન્સ માંગ્યું. હવે આ લોકો શું કરવા માગે મને સમજાતું નથી. અને વાતે હાથી, અત્યારે જિંદગી ટૂંકીને કાગળિયા જાત ઓળખ કાર્ડ લાવો, આ ઉછીના લીધા એ નહીં ઓળખતા હોય. હા, રેલવે સ્ટેશને હમણાં એક ભાઈ ગયો અને ટ્રેનની ટિકિટ લીધી, અને હાલતો થયો, આકાશવાણી થઈ, એ ટ્રેનમાં બેસતો નહીં, પાતેથી ટ્રેન ખડી જવાની, ટિકિટ રદ કરી નાખી. રિક્ષા પકડી કે એરપોર્ટ વયો જાઉં, પ્લેનમાં વયો જાઉં. એરપોર્ટ ગયો, ટિકિટ બારીથી પ્લેનની ટિકિટ લીધી, હાલતો થયો તો આકાશવાણી છે, એ પ્લેનમાં બેસતો નહીં, પ્લેન ફાટવાનું, 5000ની ટિકિટ રદ કરી નાખી. રિક્ષા પકડી, એસટી ડેપો આવ્યો, બસ મુકાણી, હાલતો થયો આકાશવાણી છે, એ બસમાં બેસતો નહીં, બસ ફટકાવવાની. અને આનો મગજ ગયો કે તમે કોણ બોલો છો? તો કે હું વિચારતા બોલું છું. તો કે મારા લગ્ન થતા હતા એ ક્યાં ગયા હતા તમે? બેન બાજા બગડતા હતા, ફટાકડા ફૂટતા હતા, હવે એ જ બસમાં બે હું ભલે ભટકાય. હમણાં બસમાંથી એક ભાઈ ઉતર્યો, આમ સાઈડમાંથી લોહીના રેગળ આમ ધારું થાય,
જેમ બહુ વરસાદ પડ્યો હોય ને છીપરામાં નો રેસ ફૂટી ગયા હોય. મેં પૂછ્યું એલા, મેં કીધું હું વાગ્યું, મને કે બસમાં હું જ્યાં બેઠો હતો ને એક ખીલી હતી, રોદો એમ સાઈડમાં ખીલી લાગતી. એલા કીધું ઊભા થઈ જવાય, બીજા કોકને બેહાડી દેવાય, જગ્યા ચેન્જ કરી નખાય. મને કે વડીલી તમારી વાત હાતી, મેં એ જોયું, પણ મારા સિવાય બીજું કોઈ બસમાં હતું નહીં. પછી હું કાંઈ ન કર્યું. એ ભાઈના હાથમાં કંઈક હતું ને હાઈલો આવતો હતો. મેં કીધું આ શું લીધું? મને કે થર્મોસ. મને જાણવાની ઈચ્છા થઈ, કીધું એ શું કામમાં આવે? મને કે એ તમને ખબર નથી? કીધું ના ભાઈ, અમે કાંઈ આવી કંઈ ખબર ન હોય. તો મને કે આમાં ઠંડી વસ્તુ નાખો, 24 કલાક ઠંડી રહે, ગરમ વસ્તુ નાખો 24 કલાક ગરમ રહે. કીધું તે હું નાખ્યું? મને કે આઈસ્ક્રીમની 2 ડબ્બી અને 1.5 ચા. ઘડીક મને એમ થયું 5 કિલો વાળી પાણી. હમણાં એક ભાઈ નવા મકાનમાં રહેવા આવ્યા અને 1 મહિના પછી મકાન ખાલી કરતા હતા, સામાન પડતા હતા ટેમ્પામાં. એટલે કીધું કેમ ખાલી કરો છો? મને કે ડોશીમાં મરી ગયા ને જમ ઝાપો પારી ગયા, વળી ક્યાંક મને ઉપાડી લે. એટલે કીધું એવું ન હોય, એ ઉપાડવાના હોય તો તમે ગમે ત્યાં જાઓ ઉપાડી લે. હા, જમના ચોપડે કાંઈ રવિવારની રજા ન હોય, અહીંયા વેકેશન ન હોય, ગમે ત્યાં ઉપાડ. એક ભાઈ હમણાં ગેસના પંપે ગયા ગાડી લઈને. હા, 25 રૂપિયાનો ગેસ પૂરી દીધો. બોલો કે હે? 25 રૂપિયા પૂરા, 25 રૂપિયાનો ગેસ પૂરી દો. કે 25 રૂપિયાનો ગેસ કેટલી વાર હાલ? મારે ક્યાં ક્યાંય જવું હોય, અહીંથી ધક્કો મારી લેતો જાય, સામે જ ઘર છે. આ તો મને નવરો હતો તો રૂપિયા વાપરવાનો થોડો શોખ તો કે થોડાક ઉડાડતો આવું લે. હા, લગ્ન એક ભાઈ પાલટી પ્લોટમાં રાખ્યા હતા. ઘણાય ને આજે અમુક તમે જુઓ જૂનવાણી વસ્તુ યાદ આવે. અત્યારે નહીં, હાઈ ફાઈવ જમાનો. તે લગ્ન પાલટી પ્લોટમાં રાખ્યા ને તો દેશી મંડપ સર્વિસ બધાય નાખ્યા ને, એ ત્યાં ફાનસ ટીંગાડ્યા, બાર બળદ ગાડું, એક વાછડું બાંધેલું, એક ખેડૂ વળી ત્યાં ચલમ પીતો હતો બેઠો બેઠો. જમવામાં બાજરાના રોટલા ને રીંગણાનો ઓરો ને અથાણું, રાયતું, મૂળા, ડુંગળી. એક બાપા આવ્યા, એલા કે આ કેમ લાઇટ નથી? તો કે લાઇટ છે, પણ આ તો જૂનવાણી અને ફેશન. હવે આ જળાહળા યુગમાં આ ટમટમિયા ટીંગાડવાની હું જરૂર છે. અને આવું જમવાનું રખાય? બાજરા ને રોટલા ને ઓળો, આના કરતા દાળો હારો હોય, લાડવા તો હોય એમાં ફેશન. તું એકલો ખાઈ લે કે? હા, એક જમાનામાં ખેતી કરવામાં તમે જો હાથી રાખ, હાથી એટલે માણસને ખરીદી લેતા વરસથી સુધી, અને હવે ભાગિયા રાખે. શું કામ? પોતાની જમીન છે ને હામાવાળાને ભાગ આપે છે, આટલો ફેર. હા, વિદેશમાં દુબઈમાં માણસની હરાજી થતી હતી, ત્યાંનો બાદશાહ આવ્યો. એક સાંઈ ફકીર જેવો માણસ, એને પૂછ્યું તારી કિંમત કેટલી? તો કે 60 દીરા. 60 દીરામ તારા? કે હા. બાદશાહ કે મારા કેટલા દીરા? તો કે 15 દીરામ. તો કે 15 દીરામનો તો મેં આ જામો પડ્યો. તો કે આ એની જ કિંમત છે, બાકી તારું કાંઈ ન આવે. આ તે જે કપડાં પહેર્યા છે ને એની જ કિંમત છે. એક વેપારી સવારે 4 વાગે જાગ્યા, સ્નાન કર્યું, નવું ધોતિયું પહેર્યું, નવો જપ્પો પહેર્યો, નવી બંડી માથે, નવી ટોપી, હાથમાં થેલો, એક લાકડી વણાક મારેલી. રિક્ષામાં ગયા રેલવે સ્ટેશન, ટ્રેન આવી, ટ્રેનમાં બે ગયા, ટ્રેન ઉપડી. પછી એની ઘરવાળીને મોબાઈલ કર્યો, એ કે વચલી શીશીમાં ક્યુ તેલ હતું? એની ઘરવાળી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો, તાઈ કે ટોપી નીકળતી નથી, હદડબમ થઈ ગયું ટોપી. હા, એક ભાઈ ડૉક્ટરને કે હું હમણાં ગમે એના ઉપર એ કે ગુસ્સે થઈ જાઉં છું, મને દવા આપો. તો કે એમ ન હાલે ડૉક્ટર, કે વિગતવાર સમજાવો. અરે કે ગમે એના ઉપર ગુસ્સે થઈ જાઉં છું, તમે ડૉક્ટર છો કોણ છો, તમને ખબર ન પડે? એ ડૉક્ટરે કાંઈ તપાસ્યા વિના 8 ગોળી ઊંઘની આપી દીધી, કે 4 ભૂખ્યા પેટે લઈજો, 4 જમી. તે હજી નથી જાય ગયું. હા, આમ તો ભગવાન અને ડૉક્ટર આ બેમાં કંઈક અલગ અલગ છે. ભગવાન રૂઠે ને તો ડૉક્ટર પાસે મોકલે, અને ડૉક્ટર રૂઠે તો ભગવાન પાસે મોકલે. ભગવાનના મોકલેલા પાછા આવે, પણ ડૉક્ટરના મોકલેલા ન આવે.